હવે આગળ વાત કરીએ તો ભરૂચ બેઠક પર મનસુખભાઈ વસાવાનો સાતમી વાર જરરતો વિજય થયો હતો, જ્યારે ચેતર વસાવાનો પરાજય થતા હાર સ્વીકારી હતી. જ્યારે સાતમી વાર વિજયી બનેલા મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ મને સાતમી વખત ટિકિટ આપી. ભરૂચ લોકસભાના મતદારોએ મારા ઉપર અને ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યા છે સૌનો હું આભાર માનું છું. ભલે અમે ડેડિયાપાડા અને ઝઘડિયા વિધાનસભામાં અમે માઇનસ રહ્યા છીએ, પરંતુ એની પણ અમે સમીક્ષા કરીશું. જીત એ જીત છે. અમે 80,000 મતને જીત્યા છે. તે માટે જિલ્લા અને તાલુકા લેવલના કાર્યકરોનો પણ હું આભાર માનું છું. તેમણે તમામ ધારાસભ્યોના આભાર માનતા જણાવ્યું હતું કે આ તમામ ધારાસભ્યોએ મારા માટે ખાસ સખત મહેનત કરી છે. આવનારા દિવસોમાં જે પણ પ્રશ્નો છે સંગઠનની સાથે રહીને પાર પાડીશું. રાજકોટની જે ઘટના બની છે તેને ધ્યાનમાં રાખીને અમે કોઈ ડીજે કે મીઠાઈ વેચીશું નહીં અને સાદાઈથી કાર્યકર્તાઓને મળીને એકબીજાને શુભેચ્છા વ્યક્ત કરીશું અને આભાર માનીશું. એમને મીડિયાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભરૂચ લોકસભાના તમામ મતદાર ભાઈ બહેનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સુરમા રાઉન્ડના અંતે ચૈતર વસાવાને હાર જણાતા એમણે હાર સ્વીકારી લીધી હતી અને મીડિયા સમક્ષ મહત્વની વાત કરતા જણાવ્યું હતું કે ચૈતર વસાવા એ સુરમા રાઉન્ડના અંતે હાર સ્વીકારી અને મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે અમે ચૂંટણી લડ્યા, ખૂબ સારી રીતે લડ્યા. આ ચૂંટણીમાં તો અમે જીતીશું, ક્યાં તો અમે શીખીશું. અમે ઇન્ડિયા ગઠબંધન ટીમ સાથે ખૂબ સારી રીતે લડ્યા છીએ. જે લોકો 5 લાખની લીડની વાત કરતા હતા એ લોકો આજે લાખની અંદર જ રમતા દેખાઈ રહ્યા છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે અમારી ખૂબ મોટી જીત છે. ભરૂચ લોકસભાના મતદારોએ જે રીતે અમને સહકાર આપ્યો છે તે તમામ મતદારોનો હું આભાર માનું છું. ભરૂચ લોકસભા મતદારોને હું જણાવવા માગુ છું કે આજે પણ ડેડિયાપાડાનો ધારાસભ્ય છું. ભવિષ્યમાં આવનારા દિવસોમાં જે પણ લોકોના પ્રશ્નો હશે તેને વાચા આપવાનો પ્રયત્ન કરીશ. મારી ઉંમર હજી નાની છે, મારે હજુ ઘણું શીખવાનું છે. આ ચૂંટણીમાંથી પણ ઘણી શીખીશું અને આવનાર દિવસોમાં પણ આનાથી પણ વધારે સારું તો ચૂંટણી લડીશું. દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા. ભારતીય જનતા પાર્ટીએ આ ભરૂચ લોકસભા માટે સાતમી વખત મને ઉમેદવારી કરાવી. પાછલા ટર્મની જે મને લોકો તરફથી સહકાર મળ્યો છે એ જ રીતના થોડો ઘણો ફેરફાર થયો છે, પરંતુ ભરૂચ લોકસભાના મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માને છે. ડેડિયાપાડા વિધાનસભા અને ઝઘડિયા વિધાનસભામાં અમે થોડો માઇનસમાં છે, પરંતુ એની પણ આવનારા દિવસમાં સમીક્ષા કરીશું. જીત એ જીત છે. અમે 80,000ના જેટલી લીડથી અમે જીત્યા છે. એના માટે તાલુકા અને જિલ્લા લેવલના કાર્યકર્તા સખત મહેનત કરી છે. અમારા બધા ધારાસભ્યોએ, અંકલેશ્વરના ધારાસભ્ય હોય કે પછી ભરૂચના ધારાસભ્ય હોય કે પછી વાગરાના ધારાસભ્ય હોય, કરજણના કે જંબુસરના ધારાસભ્ય, બધા ધારાસભ્ય સખત મહેનત કરી છે અને આ સખત એ મહેનતનું પરિણામ આ અમારી જીત છે. આવનારા દિવસોમાં જે પ્રજાના પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નો અમારે સંગઠન ચૂંટાયેલી પાકની સાથે રહી અને જે પ્રશ્નો છે ઉકેલવાના તમામ પ્રયત્નો કરીશું. આજે જીતની ખુશાલી અમે મનાવવાના કાર્યકર્તાનો જબરજસ્ત ઉત્સાહ હોય, પરંતુ રાજકોટની ઘટનાને લઈને ન ડીજે, ન બેન્ડ કે ફુલાર કે પછી કોઈ પણ જાતનું મીઠાઈ પણ અમે ઠીક છે સાદાઈથી એકબીજાને મળીને અને કાર્યકર્તાને અમે શુભેચ્છા મૌખિક રીતના શુભેચ્છા પાઠવીશું, બધાનો આભાર માનીશું. અને આજના પ્રસંગે મારા મીડિયા મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારો જે જીતનું જે જીત છે એમાં મીડિયાનો પણ સમય સમય પર મને ખૂબ મોટો સહકાર મળ્યો છે અને ખાસ કરીને જે મતદારોએ મને જે જીતાડ્યો છે તમામ લોકસભા મત વિસ્તારના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. મનસુખભાઈ, ગત ટર્મની કરતા લીડમાં ઘટાડો થયો છે, તમારી દ્રષ્ટિએ કેમ આ પ્રકાર? આ સાતમી વખત હું જીત્યો છું. દરેક લોકસભા વખતે ક્યાંક લીડ મળી છે, ક્યાંક માઇનસમાં ગયા છે. મતદારો પર આધાર છે. મતદારો જે ચુકાદો આપ્યો છે અમારે શિરોમાન્ય ગણે છે. ડેડિયાપાડા વિધાનસભા અને ઝઘડિયા વિધાનસભામાંથી નેતાઓ કાચા પડ્યા આપણે? આમાં મતદારો પર આધાર રાખે છે. નેતાઓએ તો મહેનત કરી છે, પરંતુ મતદારો જે નિર્ણય કર્યો એના પર આધાર છે. ચાલો, ઓકે, ચાલો, થેન્ક યુ.
ઘણા સમયથી આપણે સૌ લોકસભાના રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. લગભગ ચિત્ર આપણી સામે આવીને ઊભું છે ત્યારે ભરૂચ લોકસભામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ જે પણ જનાદેશ અમને આપ્યો છે એનો અમે સહજતાથી સ્વીકાર કરીએ છીએ. અને ભરૂચ સંસદીય ક્ષેત્ર અમારા માટે નવું હતું, છતાંય આટલા મોટા વિસ્તારના તમામ સમુદાયના લોકોએ અમને જે સહકાર આપ્યો છે, અમને સ્વીકારેલા નેતા તરીકે, એ બદલ સૌનો આભાર પણ માનીએ છીએ. સાથે સાથે અમે ચૂંટણી એવી સરસ રીતે લડ્યા છે ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથીઓ, કે સામેની ભાજપની પાર્ટી અને એમના ઉમેદવાર 5 લાખની લીડની વાત કરતા હતા, આજે 1 લાખ પર લાવી દીધા છે. આ જ અમારી મોટી જીત છે અને આવનાર દિવસોમાં પણ અમે ધારાસભ્ય છે, લોકોની વચ્ચે રહીશું, લોકોના જે પણ પ્રશ્નો છે એમને વાચા આપવાનું કામ કરીશું. અને આજે જે રિઝલ્ટ આવ્યું છે એ જનતાના આદેશને, જનાદેશને અમે સ્વીકાર કરીએ છીએ અને આનાથી પણ વિશેષ કરીને આવનાર ચૂંટણી લડીશું. આ ચૂંટણી કાં તો અમે જીતવા માટે લડ્યા હતા અને કાં તો અમે એનાથી શીખીશું, એટલે આમાંથી શીખીને એનું એનાલિસિસ કરીને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી તાકાતથી સારી ચૂંટણી આવનારા દિવસોમાં લડીશું. ધન્યવાદ. ચૂંટણીમાં તમે જોયું હશે કે અમારી મહેનત પ્રમાણે જે અમને અપેક્ષા હતી, છતાંય અમે ડેડિયાપાડા અને ઝઘડિયામાં તો ખૂબ સારી લીડથી આગળ આવેલા છે અને ભરૂચ, અંકલેશ્વર અને બીજી વિધાનસભામાં તો અમે નવા હતા. સાથી મિત્રો તમામ લોકોએ ખૂબ મહેનત કરી, અમારી શક્તિનો ઉપયોગ કર્યો, અમારી રણનીતિ અમે બનાવી, પણ જે પણ કચાશ રહી ગઈ છે આવનાર દિવસોમાં એનું મૂલ્યાંકન કરીશું અને એના પર અમે આવનાર દિવસોમાં હજુ મજબૂતાઈથી લડાઈ પ્રયત્ન. હા ચોક્કસ, એ કેજરીવાલજી જેલમાં હતા, એ આવતા તો પણ કંઈ ફેર પડતો, અમને માર્ગદર્શન મળતું, છતાંય અમે જે રીતે પણ ચૂંટણી લડ્યા છે ખૂબ સારી રીતે લડ્યા છે અને એનાથી ઘણું શીખવાનું મળ્યું છે અને આવનાર દિવસોમાં એમાંથી શીખીને વધારે સારી રીતે લડીશું. અહેમદ પટેલ, અહેમદ પટેલના પુત્રી મુમતાજ અને ફૈઝલે ચૂંટણી પ્રચાર કર્યો નથી, તો તમને લાગે છે કે કોંગ્રેસ તમારાથી વિમુખ હોય? ના, કોંગ્રેસના તમામ સાથી મિત્રો એમને સહકાર આપ્યો છે, રાત દિવસ અમારા માટે મહેનત કરી છે. મુમતાજબેન હોય એમણે પણ મહેનત કરી છે, બધાનો અમે આ પ્રસંગે આભાર માનીએ છીએ અને જ્યાં પણ કચાશ રહી ગઈ હોય અમે સાથે બેસીને મૂલ્યાંકન કરીશું અને જ્યાં પણ અમારે કચાશ હશે એનું અમે સાથે બેસીને એનું આવનાર ચૂંટણીમાં એનું નિરાકરણ આવે પ્રયાસો કરીશું.